ખાતરમાં ભાવ વધારાને લઈ ખેડૂતની ખેતી મોંઘી થઈ છે, તો બીજી તરફ પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો રોજે રોજ થઈ રહ્યો છે અને ખેડૂતને ખેત પેદાશના ભાવ તળિયે બેઠા છે ત્યારે ખેડૂતનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હતો. રાસાયણિક ખાતરના ભાવમાં તોતિંગ વધારો થતાં ખેડૂતો પરેશાન બન્યા હતા. જો કે ખાતરમાં સરકારે સબસિડી જાહેર કરતાં ડીએપી ખાતરના ભાવમાં ઘટાડો થયો હતો. જો કે ડીએપી ખાતરની 2400ની બેગ હવે સબસિડી બાદ 1200 રૂપિયામાં મળશે, જેને લઈ ખેડૂતો સરકારનો આભાર માની રહ્યા છે. તાજેતરમાં કંપનીઓએ રાસાયણિક ખાતરોનો જે જંગી ભાવ વધારો કર્યો હતો તેના વિરુદ્ધમાં સમગ્ર ગુજરાતમાં ભારતીય કિસાન સંઘે જહેમત ઉઠાવેલી, સરકારમાં રજૂઆત કરેલી. આ ભાવ વધારો ક્યારેય પોસાયો નહોતો, ખેડૂતોને ખૂબ મુશ્કેલી હતી. એવા સમયે વડાપ્રધાનશ્રીએ અને સરકારે જે નિર્ણય કર્યો છે, સબસિડીમાં વધારો કરી અને રાસાયણિક ખાતરોમાં ફોસ્ફેટિક ખાતરોમાં જે ભાવ સ્થગિત કર્યો છે, તો એના કારણે ખેડૂતોને હવે એના એ જ ભાવે ડીએપી ખાતર મળશે. સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ગુજરાતની અંદર જે વાવાઝોડાએ ગુજરાતને ગમરોળ્યું છે, તો એવા સમયે માનનીય વડાપ્રધાનશ્રીએ ગુજરાતનો પ્રવાસ કરી એને નિરીક્ષણ કરી અને 1000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. માનનીય વડાપ્રધાનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે અમને ફરી વિનંતી કરીએ કે હજી સુધી જો આમાં આ પેકેજમાં ન પહોંચાય તો હજી વધુ જાહેર કરી અને ખેડૂતોને ઉગારવા માટે માનનીય વડાપ્રધાનશ્રીને વિનંતી કરીએ છીએ. આપની ચેનલના પણ અમે આભારી છીએ કે અમારી રજૂઆતો સરકાર સુધી આપ પહોંચાડો છો અને ખેડૂતોના એક સારા કામમાં આપ બધા સહભાગી છો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ડીએપી ખાતરનો ભાવ વધતા જ પેદાશો મોંઘી થઈ હતી. ખેડૂતનું ટ્રાન્સપોર્ટેશન પણ બહુ મોંઘું થતાં અને ખાતરમાં ભાવ વધારો ચિંકાતા ખેડૂતોને ખેત પેદાશો મોંઘી થઈ હતી. ખેત પેદાશો પાછળ થતો ખર્ચ અને તેની પાછળની મજૂરી પણ ખેડૂતોને નીકળે તેમ ન હતું, ત્યારે સરકારે ખાતરમાં સબસિડી જાહેર કરતાં હવે ખેડૂતોને રાહત થઈ છે. ભાવ વધારો જે ઝીંકાયો હતો રાસાયણિક ખાતરોના ભાવમાં, તે ખૂબ જ મુશ્કેલવાળું કામ હતું. ખેડૂતો ખેતી કરી શકે પરિસ્થિતિ નહોતી, કારણ કે આ ખાતરના કારણે ખેડૂતને પોસાય જ નહીં. કારણ જે ઉપજ આવતી હોય અને જે ખેડૂતોને જે માન લો કે અનાજ ઉત્પન્ન થાય એના પણ ભાવો, જે રાસાયણિક ખાતરનો બધા એના સામે જો ભાવો વધતા હોય તો વાંધો ના આવે, પણ એ ભાવો પણ જે છે એ જ છે. અને રાસાયણિક ખાતરના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન હતું અને ખેડૂતો ખેતી કરી શકે એવી પરિસ્થિતિ નથી, ખેતી છોડી દેવી પડે પરિસ્થિતિ હતી. સતો આ કિસાન સંઘે જે રજૂઆત કરી અને કિસાન સંઘની ખૂબ સારું સરાહનીય કામ છે કે જેથી કરીને એ લોકોએ જે રજૂઆત કરી, ટોચ રજૂઆત કરી અને આ વાત સરકારશ્રીએ સાંભળી, વડાપ્રધાનશ્રીએ સાંભળી અને એમને ફરી આમાં સબસિડી જાહેર કરી, તે બદલનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. કંપનીઓએ ખાતરમાં ભાવ વધારો કરતાં જ ભારતીય કિસાન સંઘ મેદાનમાં આવ્યો હતો. રાજ્યમાં ખાતરના ભાવ વધારાને લઈ વિરોધ કર્યો હતો અને ખેડૂતોની મુશ્કેલીઓ મામલે જિલ્લા મથકોએ રજૂઆત પણ કરી હતી. જો કે કોરોનાની મહામારી અને વાવાઝોડીની પરિસ્થિતિને લઈ સરકારે ડીએપી ખાતરમાં 50% સબસિડી જાહેર કરતાં હવે ખેડૂતોને ખેત પેદાશમાં કંઈક અંશે રાહત થશે. સરકારે હમણાં 2 દિવસ પહેલાં નરેન્દ્રભાઈ મોદી સાહેબે જાહેર કર્યું કે ભાઈ આપણે ખાતરની જે સબસિડી હતી એમાં ખૂબ વધારો કર્યો છે અને જે વધારો હતો ડીએપી ખાતરમાં કે બીજા અન્ય ખાતરોમાં જે વધારો કર્યો હતો એ સબસિડી રૂપે ખેડૂતોને આપ્યો છે. તો જે જૂના ભાવ હતા એ ભાવે ખાતર ખેડૂતને પડશે, તો એમાં ખેડૂતને થોડી ખેતી પોસાય એવું થશે. કારણ કે ઘણો ભાવ વધારી દીધો હતો 1900 રૂપિયા, એટલે ખેતર ખેડૂતને પોસાય એવું નહોતું અને ખેતી ઘણી મોંઘી પડતી હતી. પણ સરકારશ્રીનો ખૂબ ખૂબ હૃદયથી આભાર અને કિસાન સંઘે પણ ખૂબ રજૂઆત કરી, એકદમ જલદ રજૂઆત કરી અને ખેડૂતોએ પણ ખૂબ આક્રોશથી વાત કરી અને સરકારે ખેડૂતોની અને બધાની વાત સાંભળી એ બદલ ખેડૂતો વતી હું સરકારનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું.